विद्यार्थी बहनों धोरण 11 विषय जीव विज्ञान एनु प्रकरण 7 प्राणियों में रचनाकीय आयोजन एना भाग 5 नी अंदर आपणे बंदानी अंतस्थ रचना एटले के आपणे एना जुदा जुदा तंत्रोनो अभ्यास करीशुं जेमां आपणे सौ प्रथम वंदानुं पाचन तंत्र जोईशुं। तो वंदानो पाचन मार्ग छे ए 3 भागो अग्रांत्र मध्यांत्र अने पश्चांत्र एवा 3 भाग धरावे छे। अग्रांत्र छे एनी आपणे जोईए तो अग्र छेड़े मुख आवेलुं होय। मुख छे ए नानी नलिका आकारनी अन्ननळी छे, कंठनळी एमां खुले अने अन्ननळी ने कंठनळी ने અનુસરીને એક સાંકડી નલિકામય રચના આવેલી હોય જે તમે સ્પષ્ટ જુદી જોઈ શકશો ને ઉપરના ભાગે આવેલો ગ્રે રંગનો ભાગ છે અને એ આગળ વધી અને મોટું કોથળી આકારનું બને જેને અન્ન સંગ્રહાશય કહેવામાં આવે, ખોરાકના સંગ્રહ માટે ઉપયોગી છે। ત્યાર પછી અન્ન સંગ્રહાશયના છેડે થોડો ઉપસેલો ભાગ આવેલો છે જેને પેશણી કહેવાય, શ્યામ તમે શીખી ગયા, એમાં બાહ્ય પટલ જાડું હોય અને વર્તુળાકાર સ્નાયુનું બનેલું હોય અને અંદરનું પટલ છે એ ક્યુટિકલ યુક્ત હોય, એની અંતસ્થ રચના જોઈએ તો ને એમાં 6 કાઇટિનની તકતીઓ આવેલી હોય જેને દાંત કહેવાય, એ ખોરાકના કણોનો બારીક ટૂંકો કરવા માટે મદદરૂપ થાય। હવે સંપૂર્ણ અગ્રાંત્ર છે એ અંદરની તરફ ક્યુટિકલથી આવૃત હોય એટલે અહીંયા પેશવી સુધીનો ભાગ છે એ અગ્રાંત્રમાં આવશે। ત્યાર પછી અગ્રાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને આંગળી જેવા પ્રવર્ધો જે તમને અહીંયા સહેજ સ્કિન કલરના આપેલા છે એ છે એ અંધ નલિકાઓ 6-8 જેટલી હોય અને એ યકૃત અથવા જઠરીય અધ્યાંત્રિયો કહેવામાં આવે અને એ મોટે ભાગે પાચક રસોનો સ્ત્રાવ કરે છે। મધ્યાંત્ર અને પશ્ચાંત્ર છે એના જોડાણ સ્થાને, એટલે મધ્યાંત્ર એટલે આ વચ્ચેનો ગૂંચળામય ભાગ, હવે પશ્ચાંત્ર અને મધ્યાંત્રના જોડાણ સ્થાને નાની નાની નલિકાઓ આવેલી હોય જે 100-150 જેટલી પીળાશ પડતી તાંતળા જેવી રચના છે એને માલ્પિગિયન નલિકાઓ કહેવાય। આનું કાર્ય છે હિમોલિમ્ફમાંથી ઉત્સર્ગ પદાર્થોનો નિકાલમાં એ સહાયક બને અને પશ્ચાંત્ર અને મધ્યાંત્રથી સહેજ પોળું હોય અને શેષાંત્ર છે એ પાછળના ભાગે જો ફૂલેલું ને યુ આકારનું તમને બતાવેલું છે એ સેજ પોડું અને કોલોન અને મળાશયમાં ભિન્નન પામેલું હોય, પાછળના ભાગે મળાશય કહેવાય અને આગળ વળેલો ભાગ છે એને કોલોન કહેવામાં આવે। મળાશય છે એ મળદ્વાર વડે બહારની તરફ ખુલે। ત્યાર પછી આપણે જોઈએ વંદાનું રુધિરાભિસરણ તંત્ર। વંદાનું રુધિરાભિસરણ તંત્ર છે એ ખુલ્લા પ્રકારનું છે અને એમાં રુધિરવાહિનીઓ છે એ અલ્પ વિકસિત હોય, રુધિર છે એ ગુહામાં ખુલે અને બધા આંતરંગ અંગો એટલે કે અંદરના અંગો છે એ રુધિર ગુહામાં આવેલા હોય, રુધિરમાં હિમોલિમ્ફ છે એ તરતા હોય, રુધિરને હિમોલિમ્ફ કહેવાય, રંગવિહીન પ્લાઝમા અને હિમોસાઇટ્સ પ્રકારના કોષો ધરાવે, વંદાનું હૃદય છે એ એક લાંબી સ્નાયુ નળી જેવું હોય અને એ ઉરસ અને ઉદરની મધ્ય પૃષ્ઠરેખા એટલે પાછળની બાજુએ મધ્યમાં આવેલું છે, હૃદય છે એ ગરણી આકારના ખંડ ધરાવે છે, ઉપરથી સાંકડા અને નીચેથી પોળા ખંડ છે અને એ બંને બાજુએ મુખિકાઓ આવેલી હોય, રુધિર છે એ મહાકોટરમાંથી હૃદયમાં મુખિકા દ્વારા પ્રવેશે અને દબાણ સહિત એ અગ્રભાગે મહાકોટરમાં પાછું ફરે। હવે વંદાનું શ્વસન તંત્ર જોઈએ તો વંદાનું શ્વસન તંત્ર છે શાખિત શ્વાસનળી, સફેદ રંગની જે શ્વાસનળી છે એનું જાળી આકારની રચના છે અને દરેક શ્વાસનળી છે એ 10 જોડ નાના છિદ્રો દ્વારા બહારની તરફ ખુલે, એટલે 3 છે એ ઉદર પ્રદેશમાં હોય અને 3 છે એ ઉરસ પ્રદેશમાં અને 7 ઉદર પ્રદેશમાં આવેલા હોય, જો નળી છે એની બહારની તરફ શ્વસન છિદ્ર બતાવેલા છે અને દરેક પાર્શ્વ બાજુએ એટલે કે બે સાઈડની બાજુમાં આવેલા છે પાતળી શાખિત નલિકાઓ જેને શ્વસન નલિકાઓ અથવા સૂક્ષ્મ શ્વાસ નલિકાઓ કહેવાય, એ હવામાંથી ઓક્સિજનનું બધા ભાગો તરફ વહન કરે અને શ્વસન છિદ્રો છે એ ખુલવા અને ક્રિયા બંધ થવાની ક્રિયા છે એની અંદર એક વાલ્વ આવેલું એના દ્વારા નિયંત્રિત હોય અને સૂક્ષ્મ શ્વાસ વાહિકાઓ છે એમાં પ્રસરણ દ્વારા વાત વિનિમયની ક્રિયા થાય। વંદામાં ઉત્સર્જન જોઈએ તો એ માલ્પિગિયન નલિકાઓ દ્વારા થાય અને માલ્પિગિયન નલિકા છે એની અંદર નલિકામય ગ્રંથિ આવેલી એની અંતસ્થ સંરચનામાં એ પક્ષમલ કોષોથી આવૃત હોય, નાકામાં નાઇટ્રોજન યુક્ત દ્રવ્ય છે એનું આ માલ્પિગિયન નલિકા જેની પાતળી નલિકાઓ આપેલી છે એ શોષણ કરે અને યુરિક એસિડમાં એને રૂપાંતર કરે અને એના નિકાલ છે એ પશ્ચાંત્રમાં થાય, એટલે આ
છે યુરિક એસિડ ત્યાગી છે, એટલે કે યુરિક એસિડ સ્વરૂપે ઉત્સર્ગ દ્રવ્યો ઠાલવે છે, એટલે એને યુરિક એસિડ ત્યાગી કહેવાય. અને વધુમાં એની અંદર મેદકાયો, નેફ્રોસાઇટ્સ અને યુરિકોઝ ગ્રંથિઓ આવેલી હોય જે એને ઉત્સર્જનમાં સહાયક બને. વંદાનું ચેતાતંત્ર જોઈએ તો ચેતાતંત્ર છે એ શ્રેણીબંધ જોડાયેલા ખંડીય ગોઠવણી દર્શાવતા ચેતાકંદોથી બનેલું છે. હવે આ ચેતાકંદ છે એ વક્ષ બાજુએ જોડમાં આવેલ સમાંતર ચેતારજ્જુ સાથે જોડાયેલા હોય. ત્રણ ચેતાકંદો છે એ ઉરસ પ્રદેશમાં આવેલા હોય અને સાત છે એ ઉદર પ્રદેશમાં આવેલા હોય, સોરી ઉદર પ્રદેશમાં છ આવેલા હોય. વંદાનું ચેતાતંત્ર છે એ સમગ્ર શરીરની અંદર ફેલાયેલું છે. શીર્ષમાં ચેતાતંત્રનો થોડોક જ ભાગ છે એ આવેલો હોય, જ્યારે બાકીનો ભાગ છે એ શરીરના અન્ય ભાગોમાં વક્ષ બાજુએ આવેલો હોય. આથી તમે સમજી શકો કે વંદાનું શીર્ષ છે એને કાપી નાખીએ છતાં પણ તે એક અઠવાડિયા જેટલા લાંબા સમય સુધી જીવતો રહી શકે. શું કામ? તો શીર્ષ પ્રદેશમાં છે એ મગજ છે ઉપરી અન્નાલીય ચેતાકંદો દ્વારા નિરૂપિત કરવામાં આવે અને એ સ્પર્શકો અને સંયુક્ત આંખોનું ચેતાકરણ કરે. એટલા માટે કે શીર્ષ પ્રદેશમાં મગજ આવેલું છે નહીં, ત્યાં ચેતાકંદો છે એ જ મોટે ભાગે વંદાની અંદર ચેતાકરણની એટલે કે મગજની જે સંવેદી ક્રિયાઓ છે એ કરે. હવે વંદામાં સંવેદ અંગો તરીકે આપણે જોઈએ તો એના શીર્ષ પ્રદેશ છે એની અંદર જ મોટા ભાગના સંવેદ અંગો આવેલા છે. એમાં સ્પર્શકો, પછી આંખો, જંભ મૃષો, વક્ષ જંભ મૃષો અને પૂછસૂળ છે એ પણ સંવેદી અંગ છે. શીર્ષની પૃષ્ઠ બાજુએ એક જોડ સંયુક્ત આંખ આવેલી છે. જો અહીંયા આંખો છે દર્શાવેલી છે એમાં સંયુક્ત આંખ શબ્દ લખેલો છે. એ પ્રત્યેક આંખ છે એ 2000 જેટલી ષટકોણાકાર નેત્રિકાઓ ધરાવે અને ઘણી બધી નેત્રિકાઓની મદદથી એક જ પદાર્થ નહીં ઘણા બધા પ્રતિબિંબ મળે. એટલે જેવી રીતે તમે બેન્ઝીનના ચક્ર જોયા છે એવા ખાના ખાનાવાળી રચના હોય અને દરેક ખાનામાં એક પ્રતિબિંબ મળે એટલે એવી રીતે કેટલાય બધા પ્રતિબિંબ સર્જાય એટલે એને સંયુક્ત પ્રતિબિંબ છે એ કહેવામાં આવે. એને મોઝેક દ્રષ્ટિ પણ કહેવામાં આવે આ પ્રકારની દ્રષ્ટિને. એની સંવેદનશીલતા વધુ પણ રેઝોલ્યુશન છે એ ઓછું હોય છે અને રાત્રિના સમયે એ સામાન્ય હોય. રેઝોલ્યુશન એટલે પ્રકાશ ગ્રહણ કરવાની ક્ષમતા એ ઓછી હોય છે એટલે મોટે ભાગે એ રાત્રે જોવા મળે. એ નિશાચર પ્રાણી એટલે તો આપણે એને કીધું. હવે આપણે વંદાનું પ્રજનન તંત્ર જોઈશું. એમાં આપણે સૌ પ્રથમ નર વંદાનું પ્રજનન તંત્ર જોઈએ. તો વંદો છે એ એક લિંગી પ્રાણી છે. એમાં બંને પ્રાણીઓમાં પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા એટલે કે નર અને માદા. એમાં નર પ્રજનન તંત્ર છે એમાં એક જોડ શુક્રપિંડ ક્યાં આવેલા હોય તો ઉદર છે એના 4-6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુ એક જોડ શુક્રપિંડ આવેલા હોય. પછી દરેક શુક્રપિંડ છે એમાંથી પાતળી શુક્રવાહિની નીકળે અને એ શુક્રાશય દ્વારા સ્ખલન નલિકામાં ખુલે. સ્ખલન નલિકા છે એ નર જનન છિદ્રમાં ખુલે અને એનું સ્થાન છે એ મળ દ્વારની વક્ષ બાજુએ આવેલું હોય. એની આપણે વાત કરીએ તો છત્રાકાર ગ્રંથિ જુઓ અહીંયા આપેલી છે બ્લુ રંગની, એ છે એ ઉદરના 6-7 એટલે 6-7 ખંડમાં આવેલું છે અને એનું કાર્ય શું છે તો સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે વર્તે. વંદાના ઉદરના છેડે કાઇટિનના જનન દ્રઢકો આવેલા હોય એ એના બાહ્ય જનન અંગોની રચના કરે. અહીંયા કાઇટિનના જનન દ્રઢકો તમને બતાવેલા છે બરાબર. ત્યાર પછી એના જનન દ્રઢકો છે એ શુક્રકોષોનો સંગ્રહ શુક્રકોષ જનન દ્રઢકો છે એ નર જનન છિદ્રની ફરતે આવેલી કાઇટિનવાળી રચના છે અને એ અસમમિતીય હોય. એમાં કોઈ સમમિતિ એટલે ગોળાકાર કે એવી રીતે ગોઠવાયેલા હોતા નથી. શુક્રકોષો છે એનો સંગ્રહ શુક્રાશયમાં થાય અને સમાગમ પહેલાં બધા શુક્રકોષો ભેગા મળે અને શુક્રકોથળીની રચના કરે અને એ સમાગમ દરમિયાન મુક્ત થાય. હવે આપણે જોઈએ માદા પ્રજનન તંત્ર. તો માદા વંદાનું પ્રજનન તંત્ર છે એની અંદર મોટા 2 અંડપિંડો 2-6 ખંડ સુધી લંબાયેલા હોય અને એ પાર્શ્વ બાજુએ આવેલા, પાર્શ્વ એટલે સાઈડની બાજુમાં. પ્રત્યેક અંડપિંડ છે શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી
आठ नलिकाઓના બનેલા હોય જેને અંડકુટિકાઓ કહેવામાં આવે અને અંડકુટિકાઓની બંને બાજુની અંડવાહિની છે એ મધ્યમાં એકબીજા સાથે જોડાય અને મધ્યમાં શું ધરાવે તો એ સામાન્ય અંડવાહિની અથવા યોનિ બનાવે અને એ યોનિ છે એ જનન કોથળીમાં ખુલે છઠ્ઠા ખંડની અંદર એક જોડ શુક્ર સંગ્રહાશય આવેલા હોય અને એ શુક્ર સંગ્રહાશય છે એ શુક્રકોષોનો સંગ્રહ કરે અને એ જનન કોથળીમાં ખુલે શુક્રકોષો છે એ શુક્ર કોથળીમાંથી સ્થળાંતરિત થાય એટલે અંડકોષો છે એ ફલિત થાય અને એક કેપ્સ્યુલ આકારની રચનામાં બંધાય છે અને અંડઘર કહેવાય અંડઘર છે એ ઘેરા રતા સ્પર્તા બદામી રંગની કેપ્સ્યુલ હોય એ ત્રણ થી આઠ ઇંચ એટલે કે આઠ મિલીમીટર જેટલી લાંબી હોય અને આ અંડઘર છે એ તિરાડો અથવા વધુ સાપેક્ષ ભેજયુક્ત ખોરાકની નજીક જગ્યાઓમાં છોડી દેવામાં આવે અથવા અહીંયા ચૂંટાડી દેવામાં આવે આપણને અંડકો એના છે એનું અંડઘર છે બ્રાઉન કલરની કોથળીવાળી એકદમ ખાલી ખોખા જેવી રચના આપણે ઘણીવાર જોઈ છે દરેક એક માદા છે એ 9 થી 10 અંડઘર ઉત્પન્ન કરે અને પ્રત્યેક 14 થી 16 ઈંડા ધરાવે એટલે એક અંડઘરમાં કેટલા ઈંડા હોય 14 થી 16 જેટલા પેરીપ્લેનેટા અમેરિકાનાનો વિકાસ છે એ પ્રરોક્ષ પ્રકારનો એટલે કે એનો વિકાસ છે કીટ શિશુ દ્વારા થાય પહેલાં કીટ શિશુ છે એ આપણને પ્રાણી જેવા દેખાય પણ એ 13 વખત નિર્મોચન કરે નિર્મોચન એટલે ઉપરનું સ્તર ગુમાવે નિર્મોચન છે એ સાપની અંદર આપણે કાચડી ત્યાગ કરવાની ક્રિયા કહીએ છીએ ને એવા પ્રકારનું હોય તમને ખ્યાલ હશે કે વંદા જ્યાં રહેતા હોય ત્યાં પાતળી ફોતળી જેવી રચના જોવા મળે એના નિર્મોચન દ્વારા એને ત્યાગ કરી હોય અને અંતે કીટ શિશુ અવસ્થા પહેલાંની અવસ્થામાં એને પક્ષતલ્ય હોય એટલે કે પાંખો વગરના હોય અને માત્ર પુખ્ત વંદા બને ત્યારે જ એની અંદર પાંખો આવેલી હોય વંદાની ઘણી બધી જાતિઓ છે એ જંગલી છે એનું કોઈ આર્થિક મહત્ત્વ હોતું નથી પણ એ વસાહતના સ્થાને અથવા આજુબાજુમાં ઉછેર પામે ને અગાઉ આપણે વાત કરીએ એમ ઉપદ્રવી તરીકેનું કામ કરે કારણ કે એ ખોરાકને નષ્ટ કરી અને દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોથી એ દૂષિત કરી દે છે અને આવું દૂષિત ખોરાક છે એ બેક્ટેરિયલ રોગોનો ફેલાવો કરે છે